મુખ્ય ભક્ત છે અને છઠ્ઠો ખંડ છે કુરુખંડ, ત્યાં વરાહ ભગવાનની ઉપાસના થાય છે અને પૃથ્વી છે એના મુખ્ય ભક્ત છે, અને સાતમો ખંડ છે કિમ પુરુષ, એના રામ ભગવાન છે એ મુખ્ય દેવ છે અને હનુમાનજી મુખ્ય ભક્ત છે, અને આઠમો ખંડ છે હરિવર્ષ, ત્યાં નૃસિંહ ભગવાનની ઉપાસના થાય છે અને પ્રહલાદજી મુખ્ય ભક્ત છે, અને નવમો આ ભરત ખંડ છે એના મુખ્ય દેવ છે નરનારાયણ દેવ અને એના મુખ્ય ભક્ત છે નારદજી. આવી રીતે આ નવે ખંડો, એમાં જંબુદ્વીપની અંદર ભરત ખંડ જે નવમો ખંડ છે એ સૌ કરતા શ્રેષ્ઠ છે, કારણ કે બીજા ખંડોની અંદર ભોગ વિલાસના સુખ ઘણા છે પણ મોક્ષનું સાધન નથી. મોક્ષનું સાધન તો કેવળ આ ભરત ખંડની અંદર જ છે, અને ભરત ખંડની અંદર સાત્વિક કર્મો કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય, રાજસ કર્મો કરવાથી મૃત્યુલોક મળે અને તામસ કર્મ કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, આત્યંતિક મોક્ષ પણ અહીં જ થઈ શકે છે, અને દેવતાઓ પણ ભગવાનની પાસે એવું જ માગે છે કે હે પ્રભુ, કદાચ ને જો અમારા થોડા ઘણા પુણ્ય બાકી હોય તો હે પ્રભુ, તમને અમે આ ભરતખંડની અંદર જન્મ આપો કે આ ભરતખંડની અંદર અમે જન્મીએ, તમારી ઉપાસના કરીએ, તમારી ભક્તિ કરીએ, જેણે કરી અને અમને તમારા ધામની પ્રાપ્તિ થાય, બાકી સ્વર્ગની અંદર સુખ તો કાંઈ નથી. પુણ્ય ફૂટે પડે પાછા, એમાં કોણ મોટો કોણ નાનો, સંતો ભક્તિ ઉપર ભયસાનો. અને ખરેખર આ ભરતખંડ જેવો તો કોઈ પવિત્ર દેશ નથી હો, અને આ ભરતખંડની અંદર મનુષ્ય શરીર મળે અને આ મનુષ્ય શરીર વડે જો ભરતખંડની અંદર ભગવાનનું ભજન ન થાય તો આ ભરતખંડની અંદર પશુ જેવો માણસ છે. એવો માણસ છે, પશુની સમાન માણસને કહેલો છે. ખરેખર આ ભરતખંડ તો સૌથી ઉત્તમ ખંડ છે. એને લગતું એક કીર્તન આપણે શ્રવણ કરીએ. હરિ બિન કોઈ ન તેરા રે, સમજ મન હરિ બિન કોઈ ન તેરા. Oh,
खंड छे ने सौथी श्रेष्ठ छे जहां प्रभु प्रकट बसेला रे। खरेखर भरत खंड नी अंदर ज भगवान ना अवतारो थाय छे अने ए भगवान नु नाम रटन करी अने पार करो भव फेरा रे हो। जन्म जन्म ना फेरा पार करवा होए तो आ भरत खंड छे ए सौथी श्रेष्ठ छे। मुक्तानंद स्वामी कहे छे दयाए करी अने भगवाने आवो मनुष्य जन्म आप्यो तो हवे चेती जावो, जो आ अवसर भूली जासो तो सहयोगा दुख घनेरा रे, खूब दुख भोगवो पड़से, माटे अवश्य चेती जाओ। आवी रीते देवताओ पण भगवानने प्रार्थना करे छे के हे प्रभु काई अमारा पुण्य बाकी होय हैं तो अमने भरतखंडनी अंदर जन्म आपो, अमे तमारू भजन करिए अने भजन करी अने तमारा धामने पामीए। सुखदेव जी कहे छे के हे राजन હવે હું તને ખગોળની કથા સંભળાવું છું। સૂર્યનારાયણ ભગવાન ભૂગોળ અને ખગોળની વચ્ચે રહી અને ત્રિલોકીની અંદર પ્રકાશ કરે છે। માનસોત્તર પર્વતને સૂર્યનારાયણ ભગવાન એક પ્રદક્ષિણા કરે ત્યારે 9,51,00,000 યોજન સૂર્યનારાયણ ભગવાન ચાલે અને જે મેરુ પર્વત આવેલો છે ત્યાં તો સદાને માટે મધ્યાહ્નનો સમય છે। અને સૂર્યનારાયણ ભગવાન 15 ઘડીમાં 2,12,00,000 અને 75,000 યોજન ચાલે છે। કેટલી ઘડીમાં? 15 ઘડીમાં। અને સૂર્યનારાયણ ભગવાન નીકળે પોતાનો રથ લઈને, એટલે સીધા ઇન્દ્રની પુરીમાં જાય, ત્યાંથી સૂર્યનારાયણ ભગવાનનો રથ એક મુહૂર્તની અંદર ચાલે, એક મુહૂર્ત લાગે ઇન્દ્રની પુરીમાં જાતા, એમાં 34,00,800 યોજન ચાલે છે। અને સૂર્યનારાયણ ભગવાનના રથને 7 ઘોડા છે અને રથમાં બેસવાનું જે સ્થાનક છે ને એ પણ 36,00,000 યોજન લાંબુ અને 9,00,000 યોજન પહોળું છે। કેટલો એ સૂર્યનારાયણ ભગવાન રથ હે એનો રથ મોટો હશે। અને એ રથનો જે સારથી છે એ સારથીનું નામ અરુણ છે અને આ ભૂમંડળથી 51,00,000 યોજન સૂર્યનારાયણ ભગવાન ઉપર છે। આ પૃથ્વીથી 51,00,000 યોજન ગણતરી કરજો, અહીંયા નહીં ઘરે જઈને કરજો કરવી હોય તો। અને એ સૂર્ય ભગવાન એનાથી 1,00,000 યોજન ચંદ્રમાં છે। તે સૂર્યના ભગવાન જેટલું 1 વર્ષની અંદર અંતર કાપે એટલું જ અંતર ચંદ્રમાં 1 મહિનાની અંદર કાપે। અને ચંદ્રથી ઉપર 30,00,000 યોજન 28 નક્ષત્રો આવેલા છે અને એ નક્ષત્રોથી ઉપર 2,00,000 યોજન દૂર શુક્રનો ગ્રહ રહેલો છે અને એનાથી 2,00,000 યોજન દૂર બુધનો ગ્રહ, એનાથી 2,00,000 યોજન દૂર મંગળનો ગ્રહ, એનાથી બૃહસ્પતિનો અને એનાથી 2,00,000 યોજન શનિનો ગ્રહ આવેલો છે। આવી રીતે 2,00,000 યોજનના અંતરે તમામ ગ્રહો આવેલા છે અને તેનાથી 11,00,000 યોજન દૂર સપ્ત ઋષિઓ રહે છે અને એ સપ્ત ઋષિઓ ધ્રુવને પ્રદક્ષિણા ફરે છે। ધ્રુવનો જે તારો છે ને એને ફરતા પ્રદક્ષિણા ફરે છે। ક્યારેક આકાશની અંદર જોઈએ ત્યારે ખબર પડે કે ધ્રુવના તારાને અર્ખે પડખે સપ્ત ઋષિઓ આપણે દેખાય છે અને તેથી 13,00,000 યોજન ઉપર ધ્રુવજીનું સ્થાન છે। આ બધા ગ્રહો અને નક્ષત્રો વાયુના વેગથી ધ્રુવની ચારે બાજુ પ્રદક્ષિણા ફરે છે અને આ જે છે ને જ્યોતિષ શાસ્ત્ર છે, જ્યોતિષ ચક્ર કહેવાય। સુખદેવજી કહે છે કે હે રાજન, સૂર્યથી 10,000 યોજન નીચે રાહુ નામનો ગ્રહ ફરે છે। રાહુને જ્યારે પૂર્વનું વૈર સાંભળી આવે ત્યારે સૂર્ય અને ચંદ્રને સામે રાહુ દોડે છે, પણ ભગવાન પુરુષોત્તમ નારાયણે સૂર્ય અને ચંદ્રમાની રક્ષાને માટે પોતાનું સુદર્શન ચક્ર ત્યાં રાખેલું છે એટલે સુદર્શન ચક્રને જોઈ અને રાહુ પાછો વળે છે। પણ જેટલી વાર ત્યાં ઊભો રહે ને રાહુ ગ્રહ તેટલી વાર પૃથ્વી ઉપર ગ્રહણ થાય છે, સમજી ગયા ને? આવી રીતે ગ્રહણ થાય છે અને એ રાહુ ગ્રહથી 10,000 યોજન નીચે સિદ્ધો, ચારણો, યક્ષો, રાક્ષસો આ બધા રહેલા છે, ભૂત પ્રેત આ બધાને રહેવાનું સ્થાન છે એ આકાશ છે અને એનાથી
સોયોજન નીચે પૃથ્વી આવેલી છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ બ્રહ્માંડની અંદર 14 લોક છે. આ 14 લોકમાં આપણે ભૂલોકની અંદર છીએ. આ ભૂલોક છે એ વચમાં આવેલો છે અને તેની ઉપર જે લોક છે એ બધા લોક 10,000 યોજનના અંતરે આવેલા છે. ભૂવર, સ્વર્ગ, મહર, જન, સત્ય લોક આ બધા ઉપર આવેલા છે અને એથી નીચે 7 લોક છે. અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ ને પાતાળ આ 7 લોક નીચે આવેલા છે. એમાં અતળ લોકની અંદર બલદાનવ રહે છે, વિતળ લોકની અંદર શંકર ને પાર્વતી રહે છે, સુતળ લોકની અંદર વામન અને બલિ રહે છે.